અને હું એ કેવો ભૂલકડો બોલો, તમે આજ્ઞા કરીને હું ચાલ્યો. તમારો વાંક નથી, વાંક તો મારો છે. મારે નતું જવું જોઈતું ને, તમારું તો આયુષ્ય પૂરું થાય ને, તમારે તો જવાનું હતું. મારે નતું જવું જોઈતું. નહીં ભગવાન, આજે બીજાને કહી દો હું નહીં જાઉં. આવું મેં કહી દીધું હોત તો હું ભગવાનની સામે હોત, ભગવાનને પકડી રાખ્યા હોત, ભગવાનને મોક્ષમાં ના જવા દીધા હોત. જુઓ કેવો ગાઢ સ્નેહ છે કે નહીં. એક પત્નીને કદાચ પતિ પર નહીં હોય, એક દીકરાને કદાચ બાપ પર નહીં હોય, એના કરતા વિશેષ સ્નેહ ભગવાન પર છે. આમાં તો વર્ણન બહુ લાંબુ છે. આ વર્ણન જો વાંચવું હોય તો આજે બહાર નીકળો ત્યારે પુસ્તક લઈને જજો, જીવનનું એક સંભારણું બની જશે. આ દિવસોની અંદર આ પુસ્તકનું વાંચન પણ કરશો ને તોય તમને દિવાળી મનાવવાનો આનંદ આવશે આવનારા વર્ષોમાં. ભગવાન ગૌતમ કહે છે, જવા દો, ભૂલ મારી છે, હવે આગળ વધ્યા પોતાની ભૂલ જોવામાં. મેં તમારા પર સ્નેહ કર્યો, તમને કેમ મારા પર સ્નેહ હતો? તમે તો વિતરાગ છો ને, વિતરાગને ક્યારેય રાગ ન હોય. હું વીર વીર કરતો રહ્યો, તમે બધે ગોઈમાં કીધા હતા પણ અંદરથી તમને મારા પર રાગ નહોતો. આખી દુનિયાને મારે કહેવું છે, ક્યારે એક પાક્ષિક સ્નેહ નહીં કરતા. બે બાજુ જો સ્નેહ હોય તો જ એ લાંબો ચાલે. એક પાક્ષિક સ્નેહ ક્યારે લાંબો ચાલતો નથી. મને એમ હતું મારા મહાવીરને મારા પર પ્રેમ છે, ખોટી વાત છે. મને મહાવીર પર હતો, મહાવીરને મારા માટે કાંઈ નહોતું. બસ બસ, આ સ્નેહ જ બંધન છે, અદૃશ્ય બંધન છે. આ પ્રેમથી મોટું કેદખાનું કોઈ નથી, આ રાગથી મોટી જેલ આ દુનિયામાં કોઈ નથી, અને મોહથી મોટું પાંજરું કોઈ નથી. લોખંડના સળિયા હોય ને, આ એવું પાંજરું છે એને સળિયું નથી અને છતાં પાંજરું છે, અદૃશ્ય, એમાંથી છટકી નથી શકાતું. જવા દો, આ એક પાક્ષિક રાગ બહુ લાંબો નહીં ચાલે. અને આમ ભગવાનને છેલ્લે એટલું જ કહે છે, મેં તમારી આટલી સેવા કરી છતાં તમે મારી ઉપેક્ષા કરી, પણ તમે શું કરો, તમે વિતરાગ છો, હું રાગી છું. તમે તો ચાલ્યા ગયા મોક્ષમાં, મને લાગે છે હવે મારે પણ જો મોક્ષમાં જવું હોય આ રાગ તોડવો પડશે. મેં નક્કામાં રાગ કર્યા, નક્કામે આટલી મમતા કરી. આજ સુધી હું અને તમે અભિન્ન હતા એવું માનતો હતો, હવે ખ્યાલ આવી ગયો. હું એમ માનતો હતો હું મહાવીર છું ને મહાવીર ગૌતમ છે, તું પ્રભુ મારો હું પ્રભુ તારો. આજે ખ્યાલ આવી ગયો, મહાવીર મહાવીર છે, ગૌતમ ગૌતમ છે. ગૌતમ મહાવીર નથી, મહાવીર ગૌતમ નથી. મહાવીર ચાલ્યા ગયા, ગૌતમ રહી ગયો. બસ બસ, મારે જો મહાવીર થવું હોય મહાવીરનો રાગ તોડી નાખો. જો ભાઈ આ જયારે મોક્ષમાં જવાનું હોય ને ત્યારે આવો વિચાર કરજો, અત્યારથી નહીં કરતા. મારા સાહેબે કીધું છે બસ, હવે ભગવાન પર પણ રાગ નહીં કરવાનો. કરવાનો, ગૌતમે જેમ 30 વર્ષ કર્યો ને એમ 30 ભાવ સુધી કરશો તોય ઠેકાણું નહીં પડે. અત્યારે તો કરવાનો જ, તારા સિવાય મારી મતિ નથી, તારા સિવાય મારી ગતિ નથી. જયારે તમારો એન્ડ ટાઈમ આવે ને કેવળ જ્ઞાન, ઓટોમેટિક ત્યારે તમારો રાગ તૂટી જશે. ગૌતમના રાગના બંધન તૂટ્યા. સાતમે ગુંઠાણે શપક શ્રેણી મંડાઈ, 8, 9, 10 વિતરાગ થયા, 12મે આવ્યા, કેવળ જ્ઞાન પામીને 13મા ગુણસ્થાનકે પગ મૂક્યો, સર્વજ્ઞ સર્વદર્શી. ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાન દે. બોલ ગુરુ ગૌતમ સ્વામી મહા. ગુરુ ગૌતમ ને કેવળ જ્ઞાન થતા દેવતાઓની છે આવાજ. હજી હમણાં જ મહાવીરના નિર્વાણના આંસુ સુકાયા નથી, ત્યાં આનંદના સમાચાર મળ્યા એટલે રાજી રાજી થઈ ગયા છે. ગૌતમને સહસ્રદળ સુવર્ણ કમલ પર બિરાજમાન કર્યા છે અને બધા એમને વંદન કરીને એમની સામે ગોઠવાઈ ગયા છે. દેશના ફરમાવો અને નૂતન વર્ષની પહેલી દેશના કોણે આપી? આજથી 2544 વર્ષ પૂરા થયા એની સૌથી પહેલી દેશના
ગુરુ ગૌતમે, અને ગૌતમે કીધું છે જગતને કે ભગવાન મહાવીરના વીરાથી અનાથ બની ગયેલી આ ધરતી પર મોહરૂપી મહાચોરટાઓ હવે ચારે બાજુ ધાડ પાડવાનું ચાલુ કર્યું છે. પણ હે મોહરાજ, ભગવાન ભલે મોક્ષમાં ગયા છે અને તને જાણે આખી દુનિયાનું ધર્મધન લૂંટવાનો પરવાનો મળી ગયો છે, પણ તું ભૂલી ગયો લાગે છે કે એમના ધર્મ રાજ્યમાં આજે હું બેઠો છું. ગૌતમમાં હવે ખુન્નસ આવી ગયો છે, હું બેઠો છું, મારી હાજરી છે, ત્યાં સુધી શું મજાલ છે કે તું ચોરી કરી શકે? અરે પાપિયા, મને લાગે તું મરવાનો થયો, ભાગી ભાગીને તું કેટલો ભાગીશ? આજે તો હું તને પકડી જ રાખું.